તો એકેડેમિક વર્ષની શરૂઆત થઈ હતી અને વર્ષની પ્રથમ પ્રવૃત્તિનું આયોજન કરવાનું હતું અને એ હતી આંતરરાષ્ટ્રીય યોગા દિવસ. જે દર વર્ષે 21 જૂન સમગ્ર ભારતમાં ઉત્સાહથી ઉજવાય છે. અનિલ સર આ માટે અલગ અલગ યોગા ટ્રેનર્સનો કોન્ટેક્ટ કરતા હતા. મને પણ વાત કરી હતી કે તમે પણ કોઈ યોગ્ય ટ્રેનર શોધી લાવો. પછી મારા મનમાં એક બેસ્ટ યોગા ટ્રેનરનો આઈડિયા સ્ટ્રાઇક થયો, જે અમારી સંસ્થાના જ હતા અને પોતાના જ હતા, નિવ્યાબેન. તો યોગ અને પ્રાણાયામ મારા માટે તો પેશન છે. ત્રિવેદી સાહેબે બોલાવીને કહ્યું કે તમારે આ વખતે યોગની તાલીમ આપવાની છે. મારા માટે યોગ અને પ્રાણાયામ એક હેબિટ હતી, પણ વિદ્યાર્થીઓને યોગા કરાવવા થોડું ચેલેન્જિંગ હતું. પણ મારા આશ્ચર્ય સાથે વિદ્યાર્થીઓ 2 કલાક થાક્યા વગર યોગા કર્યા. ચિંતનભાઈએ પહેલા ડિક્લેર કરી દીધું કે હું ફોટા પાડીશ એટલા યોગા નહીં કરી શકું. પહેલેથી હું મારા ગામમાં જમીન સાથે જોડાયેલ હોવાથી મને વૃક્ષો અને ફૂલ છોડ સાથે પહેલેથી જ પ્રેમ. ઘણી વખત આપણી કોલેજના ચિંતન સર મારી મજાક ઉડાવતા હોય કે તમે કોલેજને એક દિવસ રિસોર્ટ બનાવી દેશે. તારીખ 12 જુલાઈના રોજ NSS અંતર્ગત ત્રિવેદી સર, કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલ છોડ રોપી તેમના જતનની પ્રતિજ્ઞા લીધી. નમસ્કાર. 1994 થી સંસ્થામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી એક સનાતન પરંપરા છે, જેમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બંને ગુરુ પરંપરા વિશે પોતાના વિચારો રજૂ કરતા હોય છે. આ વર્ષે માહી પટેલ, નિકિતા સોલંકી અને દિવ્યાબેન રાજે અને કોલેજના અન્ય અધ્યાપકોએ ખૂબ જ સુંદર રીતે ગુરુ અને ગુરુ પૂર્ણિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગુરુ પૂર્ણિમાની ઉજવણી થવાની જ હતી તો મેં અને કપિલાબેને નક્કી કરી સાથે મહેંદી અને કેશ ગુંફન સ્પર્ધા પણ આયોજન કરી દીધું. વર્ષે ઉમાશંકર જોશીની 113મી જન્મજયંતિની ઉજવણી કરવાની હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે આ કાર્યક્રમ કરવાનો હતો. હું, નિવ્યાબેન અને કપિલાબેન એક જ મંતવ્ય પર આવ્યા કે આ વિસ્તારના જ કોઈ કવિ મહાનુભાવને બોલાવીએ. છેલ્લે નામ આવ્યું કહાનવાડીના કવિ શ્રી દલપત પડિયાર. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલ. આ પ્રસંગે આજ વિસ્તારના ગુલાબસિંહ પડિયાર અમૂલના ડિરેક્ટર શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. કવિશ્રી દલપત પડિયાર પોતાના જીવન અને કાવ્યપાઠ રજૂ કરી ઉમાશંકર જોશી જન્મજયંતિને સાર્થક કરી દીધી. કુંજ કુંજ જોવી હતી, જોવી હતી કોતરોને, જોવી હતી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી. પ્રેમચંદની 143મી જન્મજયંતિની ઉજવણી 31 જુલાઈ 2023ના રોજ કરવામાં આવી. અમારા વિભાગ અધ્યક્ષ ડૉક્ટર અનિલ ચૌધરીએ પ્રેમચંદ પરિચય અને કાર્યક્રમની ભૂમિકા પૂરી પાડી.
આઝાદીનો અમૃત મહોત્સવ મેરી મિટ્ટી મેરા દેશ અને NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2023 રોજ યુવા સમાજ અંતર્ગત ભારતના ગૌરવશાળી ઇતિહાસ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગના એસોસિયેટ પ્રોફેસર વસંતભાઈ પટેલ હાજર રહ્યા અને તેઓએ ભારતના ગૌરવશાળી ઇતિહાસ પર મનનીય વ્યાખ્યાન આપી. જાન સે પ્યારા હે સબસે ન્યારા ગુલિસ્તાં હમારા હે ભારત હમકો જાન સે પ્યારા હે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ જુલાઈ સુધીમાં એડમિશન લઈ લીધું હતું અને આ વર્ષે ચેલેન્જ એ હતી કે આ વિદ્યાર્થીઓને અભિમુખતા દ્વારા જ NEP પ્રમાણેનો અભ્યાસક્રમ અને વિષયો આવ્યા છે તેનો પરિચય કરાવવો અને સાથે સાથે સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય કરાવી મીઠો આવકાર પણ આપવાનો હતો. શાળા જીવન પૂર્ણ કરી કોલેજ જીવન માટે પ્રવેશ મેળવનાર, ઉચ્ચ જીવન નિયમ સાથે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને એના લક્ષ્ય સફળતા માટે પ્રેરણા પ્રોત્સાહન પૂરું પાડવા માટે કોલેજમાં અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. ચિંતન સરે મને કહ્યું કે મિત્તલ મેમ, મારે આ પ્રોગ્રામ ખૂબ જ ભવ્ય કરવાનો છે, એટલે પ્રાર્થનાની જગ્યાએ વેલકમ ડાન્સ અને પ્રોગ્રામને અભિમુખતાના બદલે આગમનોત્સવ તરીકે ગ્લોરીફાઈ કરો. અંતે આ પ્રોગ્રામ ખૂબ જ ભવ્ય રહ્યો. શુભારંભ હો શુભારંભ મંગલ પેલા આઈ સપનો કી ડહેરી પે દિલ કી બાજી રે શહેનાઈ 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 હે શુભારંભ હો શુભારંભ મંગલ પેલા આઈ સપનો કી ડહેરી પે દિલ કી બાજી રે શહેનાઈ. ભારત માતા કી, ભારત માતા કી. 15મી ઓગસ્ટ એટલે કે 77મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાની હતી અને ત્રિવેદી સાહેબ કોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવો તે માટે સ્ટાફ જોડે ચર્ચા કરતા હતા. અચાનક ત્રિવેદી સાહેબે નક્કી કર્યું કે જે ગયા વર્ષે કોલેજમાં પ્રથમ આવી હોય તે વિદ્યાર્થી દ્વારા ધ્વજવંદન કરીએ. કોલેજમાં પ્રથમ આવેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઉન્નતિ ગોસ્વામી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. અમે લોકો જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારથી તુલસીદાસ જન્મ જયંતિ ઉજવણી એ કોલેજની પરંપરા છે. આ વર્ષે પણ તારીખ 23 ઓગસ્ટ 2023 ના રોજ તુલસીદાસ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ઝવેરચંદ મેઘાણી એટલે આપણા ગુજરાતના રાષ્ટ્રીય શાયર. એ કવિએ ગાંધી યુગમાં એક જુદી જ ઓળખ યુગવંદનાના રૂપે રજૂ કરી હતી. એમનો જન્મ તારીખ 28 ઓગસ્ટ 2023 રોજ 127મી આ વર્ષે એમની જન્મ જયંતિની ઉજવણી કરવાની હતી અને આ વખતે મારા આશ્ચર્ય સાથે 19 વિદ્યાર્થીઓએ ઝવેરચંદ મેઘાણીની વિવિધ સાહિત્ય કૃતિઓ વિશે વાત કરી. શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો એક ત્રિવેણી સંગમ. ગુરુના આશીર્વાદથી વધારે મોટું સન્માન આ દુનિયામાં કશું નથી કરતો હોય છે એટલે કવિએ કહ્યું છે, શાળા, બાળક, શબ્દ અને પ્રેમ એ ચાર ધામ છે મારા. મને કાશી, મથુરા, હરિદ્વાર ન આપો, કેમ કે હું શિક્ષક છું. શિક્ષકના આવા પવિત્ર વ્યવસાયને વંદન કરવા માટે આપણી કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
તારીખ 5 સપ્ટેમ્બર એટલે ટીચર્સ ડે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી વર્ગોમાં ભણાવી શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો. લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓએ આ દિવસે હોંશભેર ઉત્સાહમાં ભાગ લીધો. ટાઈમ ટેબલ પણ નાનું પડે એટલે એમનો ઉત્સાહ હતો. શિક્ષક દિનની ઉજવણીમાં પ્રશ્ન એ હતો કે આ દિવસે કોલેજમાં આચાર્ય તરીકે ભૂમિકા ભજવવા કોઈ તૈયાર નહોતું, એટલે શિવાયબીએની વિદ્યાર્થીની ઉન્નતિબેન મણકરે આ જેવું ઝડપી લીધું અને આ પ્રસંગને પોતાના માટે ઘણો નસીબદાર ગણ્યો. ચૌદ સપ્ટેમ્બર 2023 ના રોજ સંસ્થામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી અને તારીખ 16 સપ્ટેમ્બર 2023 ના રોજ CWDC અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા પોષણ માસ ઉજવણી 2023 અંતર્ગત સ્ત્રી અને આરોગ્ય વિષય પર ડોક્ટર નીલમ ડિંડોળનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું. તારીખ 22 ડિસેમ્બર 2023 ના રોજ આકલાવ કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મેં ડૉક્ટર નિવ્યાબેન પટેલ અને દેવરાજ વાઘેલા એ મહાન વિભૂતિઓએ ગીતાના દર્શાવેલા મહત્વ અને જીવનની સમસ્યાઓનું ગીતામાં મળતું સમાધાન વગેરે વિશે રજૂઆતો કરી હતી. 2024 નું નવું વર્ષ આવી ગયું હતું. વિદ્યાર્થીઓ સેમ 2, 4 અને 6 માં પ્રવેશ મેળવી કોલેજમાં મોટી સંખ્યામાં આવવા લાગેલા. તારીખ 8 જાન્યુઆરી 2024 ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભજન સ્પર્ધા એ અમારી સંસ્થાનો એક વિશિષ્ટ પ્રસંગ છે. મારે તો આવું જ કરવાનું હોય. એક ઘણા મોટા વિદ્વાને કહ્યું છે કે બાળકના મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્માંશોનું આવિષ્કરણ એટલે કે કેળવણી. કહેવાય છે કે વિદ્યાર્થીઓના શરીરને પણ ધ્યાનમાં આવે, કેળવણી માટે શરીરને પણ ધ્યાનમાં આપવામાં આવ્યું છે. એટલા માટે આપણી કોલેજમાં તારીખ 17-1-2024 રોજ કોલેજમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે પરંપરાગત રમતોત્સવમાં ભારતની પરંપરાગત પ્રાચીન રમતોની હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ગુલાબસિંહ ભડિયાર, આકલાવ શહેરના મહામંત્રી શ્રી વિશાલભાઈ પટેલ, મિહિરભાઈ શાહ, ભાવિક પટેલ, આકાશ ઠાકોર હાજર રહ્યા હતા. આ દિવસે રસ્સા ખેંચ, ગિલ્લીદંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી, લીંબુ ચમચી વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. તારીખ 9 ફેબ્રુઆરી 2024 કોમર્સ વિભાગ, જેકે સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ આયોજિત રોકાણ બજાર, ઇક્વિટી બજાર, મ્યુચ્યુઅલ ફંડ વિષય સંદર્ભે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકેતભાઈ જોશી સાહેબ હાજર રહ્યા હતા. હેતુ વિદ્યાર્થીઓ શબ્દોની જાણકારી મેળવી શકે, ઇક્વિટી માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ ટ્રેડિંગ એ સંદર્ભે રાખવામાં આવ્યું હતું. આગળ વિદ્યાર્થીઓને એકાઉન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ઉપયોગી બને, હાઇપોથેસિસ તરીકે વ્યાજના દર ઘટ્યા છે, રોકાણનું બજાર ઉત્સુક છે, રોકાણકારો ઉત્સુક છે, સેન્સેક્સ ઊંચી સપાટીએ છે, અભ્યાસ કરી ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર લાંબે ગાળે સારી સંપત્તિનું સર્જન કરી શક્યા છે. વંદે વંદે 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. વિદ્યાર્થીઓ આ વખતે અપેક્ષા કરતા પણ વધારે સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અવસરે જગદીશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. તેઓએ પોતાની દીકરીનું ઉદાહરણ આપી કોલેજની છાત્રાઓને પ્રેરિત કરી અને રાષ્ટ્ર પ્રત્યે આપણી જવાબદારી માટે પણ વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો. જેની શરૂઆતથી જ કોલેજમાં વસંતોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે
વસંત પંચમીના ઉત્સવના ભાગરૂપે કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ પીળા વસ્ત્રો ધારણ કરીને વસંત પંચમીને ઉજવી રહ્યા છે તથા સરસ્વતી માતાનું પૂજન કરી રહ્યા છીએ. આ પરંપરાને ધ્યાનમાં રાખીને આજુબાજુની અન્ય કોલેજો પણ અમારા આ ડ્રેસ કોડ અને પરંપરાને અનુરૂપ રહીને વસંત પંચમીની ઉજવણી કરી રહી છે. તારીખ 17 જાન્યુઆરી 2024 રોજ ડોક્ટર કિશોરસિંહ રાવ વ્યાખ્યાનમાળા મણકો 5 અંતર્ગત આણંદ હાઈસ્કૂલ આણંદના શિક્ષક ડોક્ટર રાકેશ રાવતે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા મોટિવેશનલ લેક્ચર આપ્યું. એટલે સફળતાનો મતલબ નાની અંતિ વાત પણ આપણે કે નથી હોય. આપણ મિત્રો હોય ઘણીવાર એવું બને કે એટલા સરસ મિત્રો હોઈએ અને પછી માર્ગનું ભરણ પૂરું થાય, કોલેજ પૂરી થાય, તો એ રસ્તામાં નક્કી થાય ક્યાં ભણવા જવું એમ. તારીખ 27 ફેબ્રુઆરી 2024 રોજ કોલેજ અને હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રંગે રાઘવ કી સાહિત્ય સાધના વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં માધ્યમિક કેળવણી મંડળ આકલાવના મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ હાજર રહ્યા હતા. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના કુલપતિ શ્રી ડૉક્ટર મધુકર પાડવીએ મુખ્ય બીજ વક્તા તરીકે હાજર રહ્યા હતા. ત્યારબાદ સેમિનારમાં એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર કલ્પનાબેન ગૌલી, ડૉક્ટર કનુભાઈ નીનામા, આણંદ આર્ટ્સના પ્રિન્સિપાલ મનોજભાઈ પટેલ, ખંભાત કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ ગિરીશ રોહિત હાજર રહ્યા હતા અને એમાં અન્ય કોલેજોમાંથી પીએચડીના શોધાર્થી વિદ્યાર્થીઓ, અન્ય આસપાસની કોલેજના અધ્યાપકો હાજર રહ્યા હતા. અને ત્યારબાદ આજે રાગે રાઘવ કી સાહિત્ય સાધના એક દિવસીય પરિસંવાદ અંતર્ગત વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ જે અન્ય કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પણ આ કોલેજને મુલાકાત લઈને અને ચિંતન સર દ્વારા જે એક સરસ મજાનો આધુનિક રૂમ બનાવવામાં આવશે એ જોઈને એ વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ જે સેમિનારની અંદર જે પણ વ્યવસ્થા હતી, આયોજન હતું અને ભોજન નાસ્તો એ પણ જોઈને જે વિદ્યાર્થીઓ જો હતા એ ખુશ થઈ ગયા હતા. અને ફરીથી એ લોકોએ કહ્યું હતું કે સર, જ્યારે પણ તમે આપની કોલેજમાં કોઈ પણ હિન્દી ગુજરાતી કોઈ પણ સેમિનાર કરો તો અમને અવશ્ય. હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આકલાવ કોલેજના હિન્દી વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્ય સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અનિલભાઈ ચૌધરીએ એકલે હાથે સેમિનારને સફળતાના અંત સુધી પહોંચાડ્યો હતો. પણ કંઈક ખૂટતું હોય એવું લાગે છે. ચિંતન સર, ચિંતનભાઈ, બદલા ને મી પાયા એ હો બદલા ਜਿਹਦਾ ਇੰਤਜ਼ਾਰ ਸੀ ਅੱਜ ਰੱਬਾ ਉਹੀ ਦਿਨ ਆਇਆ ਏ ਖੋ ਜਿਹਦਾ ਇੰਤਜ਼ਾਰ. ਹਾਈ, ਕੈਮ ਛੋ ਬਦਾ? ਆਈ ਹੋਪ ਕਿ ਤੁਮੇ 30ਵਾਂ ਵਾਰਸ਼ਿਕ ਉਤਸਵ ਮਾਣੀ ਰਹਾ ਹਸੋ ਅਨੇ જે વિદ્યાર્થીઓ અંતિમ વર્ષમાં છે એ લોકોનો તો વિદાય સમારંભ છે, એટલે દુઃખની ઘડી પણ છે. કારણ કે કેટલી બધી મેમરીઝ આ સંસ્થા જોડે જોડાયેલી છે, બરાબર. અને ચાલુ શૈક્ષણિક વર્ષ એટલું ઉત્તમ રહ્યું છે કારણ કે વર્ષની શરૂઆતથી જ મેં નક્કી કરી દીધેલું હતું કે એક ક્લાસરૂમ એવો બનાવો છે જ્યાં વિદ્યાર્થીઓ રોયલ ફીલ કરે. નોર્મલી રેડ કાર્પેટ અને આ જે બધી લક્ઝરી હોય છે એ મિનિસ્ટર્સ અને જે બ્યુરોક્રેટિક્સ હોય એ લોકોને જ મળતી હોય છે.
પણ વિદ્યાર્થીઓ જો આવા વાતાવરણમાં ભણે તો એ લોકો થોડા ઇન્સ્પાયર થાય. ये आएंगे बचाएंगे तुझे डूब जाने से, ओ रहना तेरे साथ है मैंने, ओ छूने तेरे हाथ है मैंने, ओ पूजा तेरी करनी है हर दिन रात है मैंने. અને આ ગુજરાતનો પહેલો એક એવો ક્લાસરૂમ છે જે રોયલ છે અને AR અને VR ફીચર સાથેનો બનાવ્યો. મેં ઘણા બધા રૂપિયા એમાં ઇન્વેસ્ટ પણ કરી નાખ્યા અને એક એવું વાતાવરણ ઊભું કર્યું કે જેનાથી વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણવામાં અને ટેકનોલોજી સાથે અંગ્રેજી ભણવામાં ખૂબ જ મજા આવે. આખો ક્લાસ ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટીથી સજ્જ છે. 50 જેવા વર્ચ્યુઅલ ડિવાઇસીસ છે આપણી જોડે, આવે 3D ગ્લાસીસ છે, બરાબર, ઘણા બધા પ્રોજેક્ટર્સ છે. તો આ કદાચ ગુજરાત અને ભારતનો પહેલો એવો રોયલ ક્લાસ હશે કે જેની અંદર આટલા બધા ફીચર્સ છે. આ ઉપરાંત ગુજરાત જ નહીં, ભારતમાં પણ ક્યાંય નહીં લેવાયો હોય, આમ કહેવાય ને કે શિક્ષણ ક્ષેત્રે એકદમ ઉત્ક્રાંતિ, ક્રાંતિ કહેવાય, એવો વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસમાં 3D લેક્ચર આપણે અમુક વિદ્યાર્થીઓને એક્સપિરિયન્સ કરાવેલો હતો. મારો તો વિચાર હતો કે VR ડિવાઇસીસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ વસ્તુને એક્સપિરિયન્સ કરે, પણ મારા પિતાના મૃત્યુના કારણે આ વસ્તુ હું પૂરી ના કરી શક્યો. પણ ડોન્ટ વરી, FY ને SY વાળા તો હજુ છે જ, એ લોકોને તો આપણે હજુ પણ ઘણું બધું આપી શકીશું નવું. ત્યારબાદ ઘણી બધી સંસ્થાઓમાં મને એક્સપર્ટ તરીકે બોલાવવામાં આવ્યો, એ પણ ઘણી બધી વાત છે. પણ ખાસ તો એક અગત્યની વાત હતી કે આ વર્ષે પ્રિન્સિપલ રિક્રુટમેન્ટની એપ બનાવી. પહેલાં તો તમે લોકો જાણો જ છો કે પહેલાં ઇન્ડિયાનું ફર્સ્ટ API કેલ્ક્યુલેટર મેં બનાવેલું જ હતું. આ ઉપરાંત 2020માં જે માઇક્રોસોફ્ટ ટીમ્સના વિડીયો બનાવેલા હતા એના લીધે બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ મળેલો હતો. પણ આ વર્ષે પ્રિન્સિપલ રિક્રુટમેન્ટની એપ જે બનાવી તેનાથી ઘણા બધા ઉમેદવારોને ફાયદો થઈ ગયો. આ ઉપરાંત કોજેન્ટ પેરોલ પર પણ મેં ઘણા બધા વિડીયો બનાવ્યા જેનાથી ઘણી બધી કોલેજોને પગાર કેવી રીતે કરવો એના માટેની સમજ આવી, બરાબર. અને છેલ્લે તમે લોકોએ જોયું હશે કે આપણે એક નવું હોલોગ્રાફ ફેન જે છે એ લઈને આવ્યા, જેનાથી જે ટીચિંગ છે નેક્સ્ટ લેવલ પર છે, બરાબર. તો આ રીતે જ તો આ બધા ઇનોવેશન માટે હું મારા આચાર્ય શ્રી પરેશભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે ક્યારે પણ એમણે ના નથી પાડી કે નવો કરો કશો વાંધો નહીં. અને સ્ટાફ મિત્રો જે કાયમ મને પ્રોત્સાહિત કરતા રહે છે. ઘણી વખત એવું હોય બીજી કોલેજની અંદર જોયું છે કે સ્ટાફ મિત્રો કે પ્રિન્સિપાલ થોડું ઈર્ષ્યા કરતા હોય, પણ અહીં એવું નથી. અહીં તમને પ્રોત્સાહન મળી રહે અને તમારામાં થોડું લોહી વધારે ચડે અને વધારે ઇનોવેશન કરે. તો આ જ રીતે સંસ્થાની આપણે કદર કરતા રહીશું, સંસ્થાને આગળ વધારતા રહીશું. અને સારે ઓ બાદલ જો આયે થે આગ બરસાએ હટા દિયે સારે, ઓ તેરે મેરે અંદર જો ડર કે થે પરદે ઉઠા દિયે સારે, ઉઠા દિયે સારે, ઓ એક દુખ. આકલાવ કોલેજની ઘણી બધી પ્રવૃત્તિઓ હોવાથી અમુક પ્રવૃત્તિઓ તસવીરના રૂપમાં નિહાળીશું.
તારીખ 31 જાન્યુઆરી 2024 ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનની કચેરી દ્વારા કેન્દ્રીયકૃત અધ્યાપક સહાયકની ભરતીમાં અમારી કોલેજમાં હિન્દી વિષયમાં દક્ષાબેન પ્રતાપસિંહ સોલંકીની અધ્યાપક સહાયક તરીકે નિમણૂક થઈ છે, જેને આકલાવ કોલેજ પરિવાર આવકારે છે. આ કોલેજ ખૂબ જ સરસ છે અને અહીંનું મંડળ પણ માનવીય અભિગમ વાળું છે. કોલેજનો સ્ટાફ, આચાર્ય અને મંડળ, ઇવન આંકલાવ ગામ પણ બહુ સપોર્ટિંગ. મને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડી નથી અને પહેલા દિવસથી જ પરિવાર જેવી લાગણી અનુભવાય છે. સરદાર પટેલ યુનિવર્સિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ યુનિયનમાં અમારી કોલેજના સિનિયર ક્લાર્ક યતિનકુમાર પટેલને સંગઠન મંત્રી તરીકે નિમવામાં આવ્યા. આ વર્ષે ડોક્ટર નિવ્યાબેન પટેલની પૂર્ણ પગારમાં સમાવેશ કરી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની બઢતીની નિમણૂક કરવામાં આવી. અમારી સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી પરેશકુમાર પી ત્રિવેદી, કાર્યકારી આચાર્ય શ્રી તરીકે 5 વર્ષ પૂર્ણ કર્યા તે બદલ સંસ્થા તેમનો આભાર માને છે. અધ્યાપક સહાયક તરીકે હિન્દી વિષયમાં દક્ષા સોલંકીની નિમણૂક કરવામાં આવી તેમને સંસ્થા વતી હું આવકાર આપું છું. અમારી સંસ્થાના પ્રાધ્યાપક ચિંતન મૈડાનું જે સાયન્સ કોલેજ નડિયાદ ખાતે વહીવટી કર્મચારી મંડળ દ્વારા એડમિન બાબતોમાં સહકાર આપવા બદલ સન્માન કરવામાં આવ્યું. આ વર્ષે ગુજરાત સરકારની વર્ગ 4 આઉટસોર્સિંગ સેવામાં જયેશભાઈ પરમાર તથા સુનિલભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી તે બદલ સંસ્થા અને મંડળનો નોન ટીચિંગ સ્ટાફ વતી હું આભાર માનું છું. સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે આપેલા સહકાર બદલ હું તેમનો આભાર માનું છું. તારીખ 20 ફેબ્રુઆરી 2024 ના રોજ NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધા 2023-24 ના રોજ યોજાઈ, તેમાં કોલેજની 2 વિદ્યાર્થીઓને માહી પટેલ અને શિલ્પા પરમાર ભાગ લઈને પ્રથમ ક્રમે આવીને ટ્રોફી જીતી લીધી. વિકસિત ભારત 2047 વિષય પર બેસ્ટ પરફોર્મન્સ માહી પટેલને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવી. પ્રથમ નંબરની ખુશીમાં અમને મિત્તલ મેડમ દ્વારા અમૂલ ફૂડ લાઇનમાં ખૂબ જ સારી સરપ્રાઈઝ પાર્ટી મળી. ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ અને NSS વિભાગ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલું હતું, જેમાં મેં ભાગ લીધો હતો. એમાં અમારી કોલેજના પ્રોફેસર ડૉક્ટર અનિલ એમ ચૌધરી અને પ્રોફેસર પાર્વતી મેડમ સુથાર હાજર રહ્યા હતા. નમસ્કાર. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન મારા દ્વારા થયેલી પ્રવૃત્તિઓનો હું ટૂંકમાં અહેવાલ રજૂ કરીશ. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આણંદ જિલ્લાના એકમ દ્વારા આકલાવ એકમના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના સંસ્કૃત વિભાગના ઉપક્રમે મારા માર્ગદર્શન હેઠળ 3 વિદ્યાર્થીઓએ PhDની પદવી પ્રાપ્ત કરી છે. તારીખ 30-8-2023 રોજ સરદાર પટેલ યુનિવર્સિટી સંસ્કૃત વિભાગ દ્વારા આંતર કોલેજ શ્લોકગાન સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ફરજ બજાવેલ છે. તારીખ 6-9-23 ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા સરકારી કોલેજના CAS કેસમાં સંસ્કૃત વિષયના અધ્યાપકોના સ્કિનિંગ કમ ઇવેલ્યુએશન કમિટીમાં ફરજ વિષય નિષ્ણાત તરીકે ફરજ બજાવી હતી. તારીખ 13-10-23 સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા PhDના સાહિત્યના વિદ્યાર્થીઓના કોર્સ વર્કમાં પ્રેઝન્ટેશન સેશનમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. તારીખ 2-11-23 થી 8-11-23 દરમિયાન સંસ્કૃત વિષયના ડિપાર્ટમેન્ટલ કોર્સ વર્કમાં 7 તાસ લઈને શોધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તારીખ 14-15-16 ડિસેમ્બર દરમિયાન KCG મુકામે યોજાયેલ આચાર્યોની તાલીમમાં હાજર રહી તાલીમ પ્રાપ્ત કરી હતી. તારીખ 27-12-23 રોજ અધ્યાપક સહાયકની ભરતી અંતર્ગત આણંદ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિષયના અધ્યાપકની ભરતીમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિના વિષય નિષ્ણાત તરીકે ફરજ બજાવી હતી.
તારીખ 27/12/23 ના રોજ આ ઇન્ટરવ્યુ યોજાયા હતા. તારીખ 3/11/24 રોજ, તારીખ 3/11/2024 રોજ કપડવંજ કોલેજના 2 અધ્યાપક સહાયકોની ભરતીમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રીના વિષય નિષ્ણાત તરીકે ફરજ બજાવી હતી. તારીખ 21/2/2024 રોજ બાહ્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે FY SY TY BA પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અસ્તુ. આ ઉપરાંત એક અધ્યાપક વર્ષ દરમિયાન સતત પોતાનો વિકાસ કરતો હોય છે, તો મારી વિશે જ વાત કરું તો કવિ કાંત જન્મ શતાબ્દી નિમિત્તે કવિ કાંત પૂર્વાલા ફાઉન્ડેશન મુંબઈ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે તારીખ 18 જૂન 2023 રોજ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો, જેમાં મેં કાંતના પત્રો કાંત માલા સર્જકતાની આંતરકથા એ વિષય પર વ્યાખ્યાન આપ્યું. ત્યારબાદ SP યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર વિમેન સેલના ઉપક્રમે એક ઓરિયન્ટેશન પ્રોગ્રામ તારીખ 2 ઓગસ્ટ 2023 રોજ યોજાઈ ગયો, જેમાં આઝાદીની ચળવળમાં મહિલાઓનું યોગદાન એ વિષય પર મેં વ્યાખ્યાન આપ્યું. આ વર્ષ એટલે કે કવિ કલાપીની શારદ જન્મ શતાબ્દીનું વર્ષ, અને એ નિમિત્તે ઝવેરચંદ મેઘાણી વંદના FB પેજ પર તારીખ 10 એપ્રિલ 2023 રોજ કવિ કલાપીની પત્રધારાનું રસ વિશ્વ એ વિષય પર લાઈવ પ્રવચન આપ્યું. આ સિવાય સાહિત્યને લગતા સેમિનારોમાં અનેક જગ્યાએ જોડાવવાનું બન્યું. આ ઉપરાંત વર્ષ દરમિયાન 3 જેટલા મહત્વના લેખો વિવિધ સામયિકોમાં પ્રગટ થયા છે, જેમ કે નેટફ્લિક્સ પર એક 2023 ફિલ્મ આવી હતી સત્ય ઘટના પર બનેલી, મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે. એ ફિલ્મ પર જર્નીની જોડ સખી નહીં જડે રે લોલ એ વિષયના નામે વિશ્વકોશમાંથી પ્રગટ થતું વિશ્વા નામના સામયિકમાં સપ્ટેમ્બર 2023 રોજ લેખ પ્રગટ થયો હતો. બીજી એક ફિલ્મ NH10 આવેલી, અને એ ફિલ્મ વિશે શબ્દસરમાં સામયિકમાં સંવેદનશીલ વિષયની સફળ માવજત NH10 સપ્ટેમ્બર 2023 જ એ લેખ પણ પ્રગટ થયેલો હતો. અને આ ઉપરાંત કાંત જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાત વિદ્યાસભા ટ્રસ્ટમાંથી પ્રગટ થતું સામયિક બુદ્ધિ પ્રકાશમાં કાંતના પત્રો પર સપ્ટેમ્બર 2023 રોજ કાંતમાલા સર્જકતાની આંતરકથા વિષય પર લેખ પ્રગટ થયો. આ સિવાય અધ્યાપકોના નવા નવા વિષયો, નવા નવા માધ્યમો પ્રત્યે સજાગ રહે એ માટે UGC અધ્યાપકો માટે ઓરિયન્ટેશન પ્રોગ્રામ કરતી હોય છે, જેમાં મેં આ વર્ષે UGC HRDC ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ તરફથી યોજાયેલ ગુરુદક્ષતા ઓનલાઈન ફેકલ્ટી ઇન્ડક્શન પ્રોગ્રામમાં હું જોડાઈ હતી અને તેમાં એ ગ્રેડ પ્રાપ્ત કરીને ઉત્તીર્ણ થઈ હતી. આ વર્ષ જાણે કે મારા માટે સેમિનારનું જ વર્ષ રહ્યું એવું મને લાગે છે. એમાં વિશ્વ મંચ પર હિન્દી સાહિત્યના સેમિનારમાં જવાનો મને મોકો મળ્યો. ત્યારબાદ ગુજરાતી અને મધ્યકાલીન કવિઓની સામાજિક અને સાંસ્કૃતિક સરોકાર, એમાં એ સેમિનારમાં જવાનો પણ મને મોકો મળ્યો. ત્યાર NEC દ્વારા રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદમાં જે રાજ્યસ્તરીય કાર્યશાળામાં પણ મને જવાનો પ્રતિભાગીના રૂપમાં જવાનો મને મોકો મળ્યો. ત્યારબાદ PFMS એકાઉન્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના NSS વિભાગ દ્વારા વિવિધ પ્રકારની NSS દ્વારા થતી પ્રવૃત્તિઓમાં એ વર્કશોપમાં જવાનો પણ મને મોકો મળ્યો. ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા જે વર્તમાન સમયમાં જે અધ્યાપક સહાયકની જે ભરતી થઈ રહી છે, એમાં આપણી કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે આ ઇન્ટરવ્યુમાં જવા માટેનો મને મોકો પણ મળ્યો હતો. PT શેર ઉપર મળતું વળતર ડિવિડન્ડ તે સંદર્ભે દલાલ સ્ટ્રીટ
દલાલ સ્ટ્રીટ જનરલમાંથી આંકડાકીય માહિતી મેળવી લેખ રજૂ કર્યો, જે ટૂંક સમયમાં પીયર ગ્રુપ મેગેઝિનમાં પ્રકાશિત થશે. યાદ આવેગે યે પલ પલ, યે હૈ પ્યાર કે પલ, ચલ આ મેરે સંગ ચલ, ચલ સોચે ક્યા છોટી સી ઝિંદગી.